બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં કોરોનાની બીજી લહેરના કારણે ઓગણત્રીસ જેટલા શિક્ષકોના નિધન થયા જેને લઈને શિક્ષણ સંઘ અને શિક્ષકો દ્વારા અન્ય વિભાગોની જેમ સરકાર શિક્ષણ વિભાગના મૃતક શિક્ષકોને પણ કોરોના વોરિયર્સ જાહેર કરીને સરકારી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે ઓગણત્રીસ શિક્ષકો એક મહિનામાં જ મોતને ભેટતા શિક્ષણ વિભાગમાં પણ શોકનો માહોલ છવાયો છે શિક્ષક સંઘ અને શિક્ષકોની માગ છે કે સરકાર અન્ય વિભાગોની જેમ આમને પણ પચીસ લાખની સહાય જાહેર કરે બનાસકાંઠા જિલ્લાની અંદર કોરોનાના બીજા કાળની અંદર અમારા સત્યાવીસ જેટલા નિર્દોષ શિક્ષકો આ ક્રૂર કોરોનાનો ભોગ બન્યા છે અને તેઓ પણ સરકારશ્રીની સૂચના અનુસાર જ સરકારી કામગીરી હોમ લર્નિંગની હોય કે શેરી શિક્ષણની હોય કે એના માટે શેરીએ શેરીએ ફરતા એ દરમિયાન સંક્રમિત થયા છે ત્યારે મારી સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ સત્યાવીસ જેટલા નિર્દોષ શિક્ષક શ્રીઓ જે મૃત્યુ પામ્યા છે કોરોનાની અંદર એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ એક ચોક્કસ રકમની સહાય સરકારશ્રીએ કરવી જોઈએ ઓગણત્રીસ જેટલા શિક્ષકો એ બનાસકાંઠા જિલ્લાના અંદર કોરોનાના કારણે એ મોતને ભેટ્યા છે ખાસ કરીને જે સરકારી જે લાભો હોય એ તાત્કાલિક તેમને મળે તે માટેની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને અમને જાણ કરી છે એમની દરખાસ્તો મેળવવામાં આવી છે અને જે કંઈ પણ સરકાર તરફથી જે જાહેર થશે એ પ્રમાણેના તમામ લાભો એ લોકોને અમે પહોંચાડીશું ખાસ કરીને જિલ્લાના શિક્ષક સંઘો દ્વારા આ શિક્ષકોને મદદ થાય એ માટે નાણાકીય ભંડોળ ભેગું કરવાનું પણ એક અપીલ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી છે તો સુધીના સમાચાર જોતા રહો